નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો દાદરામાં એનસીસીના વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધ્રાંગધ્રાના આર્મી 26 ગુજરાત બટાલિયન દ્વારા આર્મી કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું. એનસીસીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે એક કેમ્પમાં ધ્રાંગધ્રાની સ્કૂલ કોલેજ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારના ખાનગી સ્કૂલોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગરમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન, પર્યાવરણની જાળવણી માટેનું માર્ગદર્શન તેમજ દેશની અંદર આર્મીના જવાનો કેવી રીતે કામ કરે છે તેમજ આર્મીમાં વપરાતા સાધનો આ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યા હતા. સાથે આ કેમ્પમાં લોકોને કલ્ચર ઓપ્ટિકલ્સ ગાર્ડ ઓફ ઓનર ફાયરિંગ જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. 10 દિવસ સુધી આ વિદ્યાર્થીઓને જમવાની રહેવાની પણ સુવિધાઓ આ 26 બટાલિયન દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિના ગીત તેમજ યોગના આસનો સાથે વિવિધ દાવ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 26 ગુજરાત બટાલિયનની કમાન્ડિંગ ઓફિસર કર્નલ સાહેબ તેમજ વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે અને પોતે જીવનમાં કઈ રીતે દેશની સેવા કરવા માટે આગળ આવી શકે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓને કોઈ રજૂઆત હોય તો તે જણાવવા કહ્યું હતું. ખાસ કરીને કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓને સ્વચ્છતા તેમજ પાણી બચાવો અને પર્યાવરણની જાળવણી કરવા માટે વધુ ભાર મૂક્યો હતો. અનિલભાઈ શેઠ છે. અમને SSP જૈન કોલેજમાંથી અહીંયા આર્મી કેમ્પમાં લાવવામાં આવ્યા છે અને અહીંયા અલગ અલગ સાધનોનો કે આર્મી કેમ્પવાળા કઈ રીતે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરે છે એ અમને સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. અમને લોકોને અહીંયા અલગ અલગ સાધનો જેમ કે તોપમાંથી કેવી રીતે બોમ્બ છૂટે છે અને 70 કિલોમીટર દૂર જઈને કેવી રીતે દુશ્મનો ઉપર વાર કરી શકાય છે તે અમને સમજાવવામાં આવ્યું છે. અમને લોકોને ખૂબ જ મજા આવી છે અને દરેક આર્મી ઓફિસરનો પણ ફૂલ સપોર્ટ છે.